નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ છ વિષય સંસ્કૃત, એમાં આજે પાઠ નંબર 9 સમય એટલે કે સમય વિશે આપણે ભણીશું. તો સમય એ વ્યવહારમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં સંખ્યાના જ્ઞાનથી પરિચિત છે, તેથી ઘડિયાળમાં જોઈને સંસ્કૃતના જે સમય દર્શાવે છે તે હેતુથી એ એકમ મૂકવામાં આવ્યું છે. ધોરણ સમાં વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં ફક્ત સંપૂર્ણ સમય જણાવે તેટલું જ અપેક્ષિત છે. એટલે કે સંખ્યામાં વિદ્યાર્થીઓ 1 થી 12 સુધીની જે સંખ્યા હતી એ તો આપણે શીખી ગયા છીએ, અને સંખ્યાવાચક શબ્દ પછી વાદનમ શબ્દ મૂકવાથી કેટલા વાગ્યા છે એમ સંસ્કૃતમાં કહી શકાય. જેમ કે સપ્તવાદનમ એટલે કે 7 વાગ્યા છે, દ્વાદશવાદનમ એટલે કે 12 વાગ્યા વગેરે. એ સંખ્યાવાચક શબ્દ પછી વાદન શબ્દ મૂકવાથી આટલા વાગ્યા એમ સંસ્કૃતમાં કહી શકાય છે. જેમ કે ચતુર્વાદન એટલે કે 4 વાગ્યે, ષટવાદન એટલે કે 6 વાગ્યે વગેરે, આવા શબ્દો આપણે શીખીશું. તો જોઈએ કે અહીંયા આપણને ઘડી એટલે કે ઘડિયાળ, વાદનમ એટલે કે વાગ્યા, વાદને એટલે કે વાગ્યે, સૂચિ એટલે કે ઘડિયાળનો કાંટો, દીર્ઘ સૂચિ એટલે કે ઘડિયાળનો મોટો કાંટો, લઘુ સૂચિ એટલે કે ઘડિયાળનો નાનો કાંટો. અહીંયા આપણને દેખાય જ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે નાનો કાંટો છે, સોય જેવો નાનો આપણને એક કાંટો દેખાય છે, એને આપણે ઘડિયાળનો કાંટો કહીએ. ત્યારબાદ દીર્ઘ સૂચિ એટલે કે ઘડિયાળનો જે મોટો કાંટો છે, દાખલા તરીકે અહીંયા મોટો કાંટો આ છે અને નાનો કાંટો આ એક પર દેખાય છે, એ નાનો કાંટો છે. એવી રીતે આપણને લાંબા કાંટાને જે મોટા કાંટાનો અનુભવ થઈ જાય તો આપણને ઘડિયાળમાં જોતા આવડી જશે. તો અહીંયા આપણને આપેલું છે ઘડિયાળ, તો એમાં પહેલા નંબરની જે ઘડિયાળ છે એમાં કેટલા વાગેલા છે, તો જોઈએ કે પંચવાદનમ એટલે સંસ્કૃતમાં કેટલા, પંચવાદનમ એટલે કે 5 બરાબર 5 વાગ્યા છે. ત્યારબાદ અહીંયા આપણને દેખાય છે 8 વાગેલા છે એટલે કે અષ્ટવાદનમ એટલે કે 8 વાગ્યા છે. ત્યારબાદ 3 વાગ્યા છે એટલે કે ત્રિવાદનમ. ત્યારબાદ 1 વાગ્યો છે એટલે કે 1 વાદનમ. પછંતુ એવચ લિખંતુ એટલે કે આ જુઓ અને લખો. તો અહીંયા આપણને ઘડિયાળ આપેલી છે એમાં આપણે શું કરવાનું છે, નીચે લખવાનું રહેશે. તો અહીંયા કેટલા વાગ્યા છે, તો સંસ્કૃતમાં આપણે અંક લખીને 11 વાદનમ એટલે કે 11 વાદનમ આવશે. ત્યારબાદ કેટલા વાગેલા છે, 4 વાગ્યા છે, તો ચતુર્વાદનમ. ત્યારબાદ કેટલા વાગ્યા છે, 12 વાગ્યા છે, તો દ્વાદશવાદનમ. ત્યારબાદ 9 વાગ્યા છે, તો 9 વાદનમ. ત્યારબાદ આગળની જે ઘડિયાળ છે એમાં કેટલા વાગેલા દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો જોઈશું 10 વાદનમ એટલે કે 10 વાગ્યા છે. ત્યારબાદ અહીંયા કેટલા વાગ્યા છે, 7 વાગ્યા છે, તો સપ્તવાદનમ. ત્યારબાદ 2 વાગ્યા છે, તો દ્વિવાદનમ. ત્યારબાદ કેટલા વાગ્યા છે, 6 વાગ્યા છે, તો ષટવાદનમ આવશે. ત્યારબાદ અહીંયા સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ આપેલા છે. તો એકમ, તો અહીંયા શું આવશે, જે સંખ્યા છે ત્યારે સમયવાચકમાં 1 વાદનમ, દ્રે એટલે કે દ્વિવાદનમ, ત્રીણી એટલે કે ત્રિવાદનમ, ચતવારી એટલે ચતુર્વાદનમ, ષટ એટલે ષટવાદનમ. આવી રીતે આ શબ્દ અને અંકના જે શબ્દો છે એના દ્વારા આપણે આ લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજે ઘડિયાળના કાંટા વિશે, નાનો કાંટો મોટો કાંટો અને જે સેકન્ડ કાંટો છે એના વિશે પણ તમને સમજ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઘડિયાળ આપેલી છે એમાં કેટલા વાગ્યા છે એ તમારે
આજે લીટી દેખાય છે ત્યાં તમારે લખવાનું રહેશે. તો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. તો તમારે બધાએ ઘડિયાળમાં જોતા શીખી જવાનું છે અને કેટલા વાગ્યા છે કોઈ બી પૂછે તો આપણે તરત જ જણાવી દેવાનું રહેશે. તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.